જો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હવે આપણે આજે જે રિવિઝન લેક્ચરો છે એમાં ગાલા એસાઇનમેન્ટના જ પ્રશ્નો સોલ્વ કરીશું. અને ટૂંકમાં રિવિઝનની અંદર આપણે હવે ગાલા એસાઇનમેન્ટના ખાસ અગત્યના જે દાખલાઓ હોય એ સોલ્વ કરવાના થાય છે. તો આજે હું લઉં છું પ્રશ્નપત્ર નંબર 4 ગાલા એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 4 અને એનો વિભાગ ડી. ગાલા એસાઇનમેન્ટ એનું પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ ડી જો તમારી પાસે હોય તો જોતું રહેવાનું. અને કદાચ માનો કે આપણી પાસે આ એસાઇનમેન્ટ નથી તો હું રકમ બોલતો જઉં છું, સાંભળતા જજો. તો એમાં સૌથી પહેલા નંબરે આપણે જોવો છે વિભાગ ડીની અંદર દાખલા નંબર, એ પહેલાં 1 થી 5 ચેપ્ટર આપણે લેવા છે, બરાબર. 1 થી 4 પહેલાં ભાગના અને સંભાવનાના જે દાખલા હોય એટલા જોતા જઈશું. તો સૌથી પહેલાં નંબર 41 ખાલી કહી આપું છું, મોટે ગણવો નથી, ખાલી કહી આપું કે એમ તો ખાલી કેલ્ક્યુલેટર જ વાપરવાનું હોય. જુઓ એમાં વર્ષ આપેલા છે 2017, 2018, 2019 અને 2020. બાજુમાં વેતન આપેલું છે 36,000, 42,000, 42,000, 951,200. એની બાજુમાં જીવન નિર્વાહનો સૂચકાંક આપેલો છે 120, 150, 130 અને 160. વર્ષ આપેલા છે, વેતન આપેલું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે દરેક વર્ષનું વાસ્તવિક વેતન શોધો. તો બાજુમાં એક કોલમ બનાવી દેવાનું વાસ્તવિક વેતન. અને વાસ્તવિક વેતન મેળવવાનું સૂત્ર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો હવે વેતન આપેલું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે, એનો ભાગાકાર કરી 100 વડે ગુણતા જાઓ એટલે વાસ્તવિક વેતન મળી જાય. એટલે પહેલા વર્ષે બોલું તો 36,000 ભાગ્યા 120 ગુણ્યા 100 જે આવે તમારું વાસ્તવિક વેતન. બીજા વર્ષે 42,000 છેદમાં 150 ગુણ્યા 100 જે આવે એ બીજા વર્ષનું વાસ્તવિક વેતન. ત્રીજા વર્ષે 42,900 ભાગ્યા 130 ગુણ્યા 100 જે આવે ત્રીજા વર્ષનું વાસ્તવિક વેતન. અને ચોથા વર્ષે 51,200 ભાગ્યા 160 ગુણ્યા 100 જે આવે ચોથા વર્ષનું વાસ્તવિક વેતન. બસ આ ચારે ચાર વર્ષનું વાસ્તવિક વેતન શોધવાનું હતું. તો મળી જાય જે આવે ચારે ચાર વર્ષનું વાસ્તવિક વેતન. બસ એટલું જ કામ કરવાનું હોય તો ખાલી કેલ્ક્યુલેટર જ વાપરવાનું છે એટલે હું સોલ્વ નથી કરાવતો, રાઈટ. પછી નંબર 42, સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 બરાબર 3:2. તો એના ઉપરથી દાખલા નંબર 42, તો એના ઉપરથી આપણને આઈ એલ મળી જશે. કારણ કે આઈ એલ માટેનું સૂત્ર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. તો સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 બે આપી દીધા છે 3:2, એનો મતલબ 3/4 ગુણ્યા 100, તો આવશે 150. પછી બીજું સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 5/3, તો એના ઉપરથી મળી જાય આઈપી. આઈપીનું સૂત્ર સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100. લાસ્ટ પેર માટેના સૂત્રમાં 1000 હોય, 1000 એટલે 1000 યાદ રાખવાથી લાસ્ટ પેરનું સૂત્ર બની જાય. 1101 યાદ રાખવાથી પાસે 1101. તો જુઓ સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 આપેલા છે 5:3 એટલે 5/3 ગુણ્યા 100. અને 5/3 એટલે 500 ભાગ્યા 3, તો આવશે 166.67. અને ત્રીજા નંબરે આવે IF ફિશર. IFનું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. વર્ગમૂળમાં IL ની જગ્યાએ 150, IP ની જગ્યાએ 166.67. બેનો ગુણાકાર કરી એનું વર્ગમૂળ કાઢી લઈએ તો 150 ગુણ્યા 166.67
બેનો ગુણાકાર થાય અને એનું વર્ગમૂળ કાઢી લઈએ તો હવે 158.12 આ મળે ફિશરનો સૂચકાંક. તો લાસ્પેર પાસે અને ફિશર ત્રણે ત્રણના સૂચકાંક આ દ્વારા મળી જાય. ત્યાર પછી નંબર 43 10 વિદ્યાર્થીએ કોઈ બે વિષયમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહ સંબંધાંક 0.5 મળે. એવું જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો પણ ભૂલથી 3 લેવાયો. તો ક્રમાંક સહ સંબંધાંકની સાચી કિંમત શોધો. પેલા તો 10 વિદ્યાર્થી 43 દાખલા નંબર 43 એન બરાબર 10 એમનો ક્રમાંક સહ સંબંધાંક જેને આર કહેવાય 0.5 ક્રમનો તફાવત ડી 7 ને બદલે ભૂલથી 3 લેવાયો. ડી 7 ને બદલે 3. ખરેખર લેવાના હતા 7 ને બદલે લેવાઈ ગયા 3. તો ક્રમાંક સહ સંબંધાંકની સાચી કિંમત શોધો. તો પહેલું કામ કરાય આરનું સૂત્ર મૂકી દઈએ 1-6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ 1. આરની જગ્યાએ મૂકી દો 0.5. 1-6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર શોધવા છે. એન આપેલા 10, 10નો સ્ક્વેર 100, 1 બાદ કરી દો 9. 0.5 બરાબર 1-6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990. 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 ભાગાકારમાં અહીંયા લઈ લો, સોરી માઇનસ પાછે અહીંયા લઈ લો, 0.5 ને ત્યાં જવા દો. તો 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 બરાબર 1-0.5. 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 બરાબર 2ની બાદબાકી થાય 0.5. 990 વડે ગુણી દો તો 6 સિગ્મા ડી સ્ક્વેર બરાબર 990 × 0.5 તો મળે 495. 6 સિગ્મા ડી સ્ક્વેર બરાબર 495 હોય તો માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 495/6 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર એને 6 વડે ભાગી દઈએ 82.5. તો સિગ્મા ડી સ્ક્વેર આવી ગયો. હવે આને સુધારી શકાય, આ કિંમતને હવે સુધારી શકાય. તો સાચો સિગ્મા ડી સ્ક્વેર, સાચો સિગ્મા ડી સ્ક્વેર કેટલો? તો ખોટી એની કિંમત મળી છે 82.5 બરાબર. એમાં સાચો ડી સ્ક્વેર ઉમેરાય અને ખોટો ડી સ્ક્વેર બાદ કરી દેવાય. એટલે સાચી કિંમતનો ડી સ્ક્વેર ઉમેરી દેવાય અને ખોટી કિંમતનો ડી સ્ક્વેર બાદ કરી દેવાય. તો 7 લેવાના હતા એ સાચા, ને બદલે 3 લેવાયા ખોટા. એટલે સાચા ડીની કિંમત કઈ? 7. તો 7નો વર્ગ ઉમેરીશું અને ખોટી કિંમત 3 એનો વર્ગ બાદ કરીશું. ડીની સાચી કિંમત 7નો વર્ગ ઉમેરીશું અને ડીની ખોટી કિંમત 3 એનો વર્ગ બાદ કરીશું. તો 82.5 7નો સ્ક્વેર 49 ઉમેરીએ, 3નો સ્ક્વેર 9 બાદ કરીએ. તો 82.5 પ્લસ 49 માઇનસ 9 તો હવે 122.5. સાચો ડી મળી ગયો હોય તો હવે આપણો પ્રશ્ન સાચો સહ સંબંધાંક આર બરાબર 1-6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ 1 માટે 1-6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેરની સાચી કિંમત 122.5 અપોન એનની જગ્યાએ 10 કૌંસમાં 9 1-122.5 ને 6 વડે ગુણી દો
735 अपॉन 990 वन माइनस 735 ने 990 वड़े भागी दिए 0.74 અને એકમાંથી 0.74 બાદ કરી દઈએ તો 0.26 તો આવી રીતે બાળકો આપણને સિગ્મા ડી સ્ક્વેર ની સાચી કિંમત પણ મળી શકે પહેલા સિગ્મા ડી સ્ક્વેર શોધવો પડે ત્યારબાદ એની કિંમતને સુધારવી પડે ત્યારબાદ સાચો સહસંબંધાંક આર મળી શકે રેડી ત્યાર પછી આગળ જુઓ ત્યારે ત્યાર પછીનો સવાલ છે 44માં નંબરનો કુટુંબની વાર્ષિક આવક એક્સ અને વાર્ષિક રોકાણ વાય વચ્ચેના પરિણામો નીચે પ્રમાણે છે હવે નીચે બધા પરિણામ આપ્યા છે એક્સ બાર બરાબર 5.5 વાય બાર બરાબર 40.5 એસ એક્સ બરાબર 1.2 એસ વાય બરાબર 12.8 અને આર બરાબર 0.65 તો આ માહિતી પરથી કુટુંબના રોકાણની રોકાણ એટલે વાયની વાર્ષિક આવક એટલે એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો કયું સમીકરણ મેળવવું છે વાયની એક્સ પરની રોકાણની એટલે કે વાયની આવક પરની આવક એટલે એક્સ તો રોકાણ વાયની આવક એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને મળ્યા પછી એક પ્રશ્ન કે આવક આવક એટલે એક્સ 4.5 લાખ હોય તો રોકાણ એટલે વાયનું અનુમાન કરો મતલબ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો મળ્યા પછી સમીકરણમાં એક્સની જગ્યાએ 4.5 મૂકી વાયનું અનુમાન કરો તો પહેલાં તો રકમ એવી છે કે આપણને કહેવામાં આવ્યું છે કે 100 કુટુંબની નિદર્શનિક માહિતી નીચે પ્રમાણે છે એટલે દાખલા નંબર 44 એન બરાબર 100 એનો એક્સ બાર આપી દીધો છે 5.5 વાય બાર પણ આપેલા છે 40.5 પછી એસ એક્સ બરાબર એસ એક્સ એક્સનું પ્રમાણિત વિચલન 1.2 એસ વાય વાયનું પ્રમાણિત વિચલન 12.8 અને સહસંબંધાંક આર 0.65 એન બરાબર 100 એક્સ બાર બરાબર 5.5 વાય બાર બરાબર 40.5 એસ એક્સ બરાબર 1.2 એસ વાય બરાબર 12.8 અને આર બરાબર 0.65 તો આપણો પ્રશ્ન વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા નું સમીકરણ મેળવો અને આ સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ જ્યાં મેળવી લેવા પડે બી અને બી માટેનું સૂત્ર આર ગુણ્યા એસ વાય અપોન એસ એક્સ બી માટેનું સૂત્ર કયું બાળકો આર ગુણ્યા એસ વાય અપોન એસ એક્સ તો આરની જગ્યાએ મૂકી દઈએ 0.65 એસ વાયની જગ્યાએ 12.8 અપોન એસ એક્સની જગ્યાએ 1.2 તો 0.65 ગુણ્યા 12.8 ભાગ્યા 1.2 6.3 બી મળી ગયો હવે બી મળ્યા પછી આપણે જરૂર પડે બાળકો એની તો જ્યાં એ મેળવી લઈએ તો જ્યાં એ બરાબર એનું સૂત્ર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર વાય બાર આપેલા છે આપણને 40.5 બી આપણને અહીંયા મળ્યા 6.3 અને ગુણ્યા એક્સ બાર આપેલા છે 5.5 40.5 માઇનસ
6.3 ने 5.5 વડે ગુણી દે 6.3 ગુણ્યા 5.5 તો આવશે 38.12 અને 40.5 માંથી 38.12 બાદ કરી દઈએ તો 40.5 માઇનસ 38.12 તો આવે 2.38 એ અને બી મળી ગયા રાઈટ એ અને બી આપણને મળી ગયા તો હવે આપણે સમીકરણમાં મૂકી દઈએ કે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x માટે y કેપ બરાબર a ની જગ્યાએ મૂકી દો 2.38 પ્લસ b ની જગ્યાએ 6.3 ઇન્ટુ x આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કીધું છે વાર્ષિક આવક આવક એટલે x 4.5 હોય તો y નું અનુમાન કરો x ની જગ્યાએ 4.5 મૂકી દો 2.38 પ્લસ 6.3 x ની જગ્યાએ 4.5 2.38 પ્લસ તો 6.3 એને 4.5 વડે ગુણી દઈએ તો આવે 31.19 અને 31.19 માં 2.38 ઉમેરી દઈએ તો આવશે 33.57 33.57 અને આ મળ્યું વાય અને વાય આપેલું છે બધું 1000 રૂપિયામાં એટલે આપણે પણ કહી દેવાય આટલા 1000 રૂપિયા તો જ્યારે એક્સ 4.5 લાખ રૂપિયા હોય ત્યારે વાય 33.57 હજાર રૂપિયા થશે એટલે એક્સની કિંમત આપી હોય એના પરથી વાયનું અનુમાન આપણને આ રીતે મળી જાય એક્સની કિંમત પરથી વાયની કિંમતનું અનુમાન આ સૂત્ર સમીકરણ દ્વારા કરી શકાય એ પછી એક સવાલ જોયો હતો ત્યાર પછી આગળ જોવો નંબર 45 કે એક સમીકરણ આપી દીધું છે વાય કેપ બરાબર 45 + 3x કોવેરન્સ ઓફ એક્સ વાય બરાબર 48 હોય તો એક્સનું પ્રમાણિત વિચલન શોધો અને બીજો પ્રશ્ન છે વાયની કિંમતમાં 15 એકમનો વધારો કરવો હોય તો એક્સની કિંમતમાં કેટલો વધારો કરવો પડે બરાબર તો પહેલા તો એક સમીકરણ આપ્યું છે દાખલા નંબર 45 કે વાય કેપ બરાબર 25 + 3x તો તરત જ તમે કહી શકો કે જ્યાં એ બરાબર કહેવાય 25 અને બી બરાબર બોલવા હોય તો 3 આને 25 એ કહેવાય અને આને બી કહેવાય પછી આપે છે કોવેરન્સ ઓફ એક્સ વાય COV કોવેરન્સ ઓફ એક્સ વાય 48 તો એક્સ નું પ્રમાણિત વિચલન શોધવું છે અને એક્સ નું પ્રમાણિત વિચલન એટલે SX આપણે મેળવવા છે તો એ મેળવવા માટે આપણે બી નું સૂત્ર મૂકી દઈએ કે બી બરાબર કોવેરન્સ ઓફ એક્સ વાય અપોન SX² તો કોવેરન્સ ઓફ એક્સ વાય આપી દીધા છે આપણને કેટલા 48 બી આપી દીધા છે 3 તો અહીંથી પહેલા આપણને SX² મળી જાય બી ની જગ્યાએ 3 મૂકીએ કોવેરન્સ ઓફ એક્સ વાય ની જગ્યાએ 48 અપોન SX² મેળવવા છે એમ નામ લેવા દઈએ
एसएक्स मैंने यहाँ ले लूँ तो मैं यहाँ दबा दो माटे एसएक्स स्क्वायर बराबर 48 भागिया 3 माटे एसएक्स स्क्वायर बराबर 16 अने माटे एसएक्स बराबर 4 बी आपेला था 3 अने कोवेरियंस ऑफ एक्स वाई 48 होय तो एसएक्स नो स्क्वायर मळे 16 3 48 ने 16 नो वर्गमूळ लईए तो मळी जाय 4 रेडी अने आटलू कर्या पछी हवे आपणे एक प्रश्ननो जवाब आपवो छे एक प्रश्ननो जवाब आपवो छे ए प्रश्न एवो छे के एक्स नी किंमत मां एक वधारो आपी दीधो छे के एक्स नी किंमत मां सॉरी वाय नी किंमत मां 15 एकम नो वधारो करवो होय तो एक्स नी किंमत केटली वधारवी पड़े तो एना माटे तमने जरा याद करावो के BYX નું અર્થઘટન કઈક આવું થાય BYX બરાબર આપણને આપી દીધા છે 3 રાઈટ આ 3 આપેલા છે B B એટલે BYX હવે આનો મતલબ એવો થાય કે X ની કિંમત જો 1 રૂપિયો વધારવો હોય તો Y ની કિંમતમાં 2 રૂપિયા વધારવા પડે X ની કિંમત 1 રૂપિયો વધારો તો Y ની કિંમત 2 રૂપિયા વધે तो પછી ખરેખર બી બી એનો જવાબ 3 છે એટલે x ની કિંમતમાં અને y ની કિંમતમાં કેટલો કેટલો વધારો કરવો પડે એના માટે આવું કહું છું x ની કિંમત જો 1 રૂપિયો વધારવી હોય તો y ની કિંમત બી બી નો જે જવાબ હોય કેટલા રૂપિયા વધે મતલબ 3 રૂપિયા વધે x ની કિંમત 1 રૂપિયો વધારો તો y ની કિંમત 3 રૂપિયા વધશે માટે તમને કીધું છે y માં કેટલા વધારવા છે 15 તો x માં કેટલા 15 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે કહી શકાય કેટલા વધારવા પડે 5 રૂપિયાનો વધારો કરવો પડે તો 5 એકમ વધારવા પડે તો કહી શકાય કે x ની કિંમતમાં જો તમે 5 એકમ વધારી દો તો y ની કિંમતમાં 15 એકમ વધી જશે એટલે ત્યાર પછી પણ એક સવાલ જોઈ લો એ દાખલા નંબર 46 પણ થોડી જગ્યાના અભાવે એ લેવા દો પછી લઈ લઈશું આપણે એની જગ્યાએ હું એક નાનો દાખલો છે એટલે સંભાવનાનો લઈ લઉં તો દાખલા નંબર 49 લઈ લઈએ 49 માં લઈ લઉં છું ત્યાર પછી વચ્ચે 3 દાખલા બાકી લઈ લઈશું બરાબર 46 47 48 તો આંકડા શાસ્ત્રના 3 પુસ્તકો અને અંગ્રેજીના 4 પુસ્તકો એટલે કુલ 7 પુસ્તકો છે એમાંથી 2 પસંદ કરવા છે એટલે n બરાબર 7 માંથી 2 પસંદ કરવા હોય તો 7c2 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1 એટલે આવા પરિણામ થાય 21 અને આપણો પ્રશ્ન અને ઘટના એ નું નામ આપી દો તો પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોય જે બે પુસ્તકો પસંદ કરવાના બંને પુસ્તકો એક જ વિષયના હોય તેને આપણે ઘટના એ કહીએ બે પુસ્તકો સિલેક્ટ કરવા છે પણ બે પુસ્તકો કેવા હોવા જોઈએ એક જ વિષયના બંને એક જ વિષયમાંથી લેવાના હવે આંકડા શાસ્ત્રના 3 પુસ્તકો છે 3માંથી 2 લઈ લઈએ અથવા ગણિતના 4 અંગ્રેજીના 4 પુસ્તકો છે એમાંથી 2 લઈ લઈએ આંકડા શાસ્ત્રમાંથી 2 અથવા તો અંગ્રેજીમાંથી 2 3c2 નો જવાબ 3 આવે 4c2 નો જવાબ 6 આવે આવા પરિણામ 9 માટે આની સંભાવના p ઓફ a બરાબર m / n 9 / 21 3 વડે ભાગીએ તો 3 / 7 તો આવી રીતે બાળકો આજના લેક્ચરમાં આ કામ આપણે લેવા દઈએ કે પ્રશ્નપત્ર નંબર 4 ગાલા એસાઇનમેન્ટનું હતું બરાબર અને તારીખ પણ જોડે આજે લખી રાખી આપણે આજની તારીખ 25/3/2021 બરાબર તો ગાલા એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 4 એનો સેક્શન ડી એમાં આજે આપણે આટલા દાખલાઓ રાખીએ
બધા દાખલાઓ તમે જાતે એક વખત કરી જજો, રાઈટ? આટલું કામ રહેવા દેવા દે.